હલો મિત્રો, જય માતાજી. આજે આપણે બનાવીશું મટર પનીર. તેના માટે પનીર લઈ લીધું છે, ટામેટાં, લીલા મરચાં, ડુંગળી, વટાણા અને લસણની કળીઓ અને રેગ્યુલર મસાલા અને મીઠું. પહેલાં સૌ પ્રથમ આપણે ગ્રેવી તૈયાર કરીશું. ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે ડુંગળી નાખીશું. ડુંગળીને સાતરી લઈશું. લાઇટ પિંક કરવાની છે. હવે તેમાં લસણની કળીઓ પણ નાખી દઈશું આપણે. હવે આંચ ધીમી રાખીશું. પિંક કલરની ડુંગળી કરી દઈશું. લાઇટ પિંક થઈ ગઈ છે. હવે આપણે નાખીશું લીલા મરચાં અને ટામેટું એડ કરી દઈશું. હવે ટામેટાં ગળી જાય તે ઝડપથી આપણે નાખીશું મીઠું થોડું ટામેટાના ભાગનું, જેથી ટામેટાં આપણા સોફ્ટ જલ્દી થઈ જાય. હવે ટામેટાં ગળી જાય ત્યાં સુધી આપણે સાતરીશું. 5 મિનિટ જેવું થાય છે સાતડાતા. ટામેટું ને ડુંગળી સંતરાઈ જવા આવ્યા છે. હવે આમાં તમે કાજુ પણ નાખી શકો છો અને મગજતરીના બી પણ નાખી શકો છો, પણ હું હવે ડુંગળી અને ટામેટાની જ ગ્રેવી બનાવવાની છું. થઈ ગયું છે. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું અને પછી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે અને પનીરને આપણે કટ કરી દીધા છે. હવે ગ્રેવી સાતડીશું આપણે તેલમાં. કઢાઈ મૂકી દીધી છે અને એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે નાખીશું 2 તમાલપત્ર અને તજનો ટુકડો. હવે આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું. ગેસની આંચ ધીમી કરી દઈશું જેથી આપણું મરચું બળી ના જાય અને પછી ગ્રેવી એડ કરી દઈશું. હવે એડ કરીશું વટાણા, જે કાચા લીધા છે ને આપણે ગ્રેવીમાં ચડાવીશું. 4 થી 5 મિનિટ વટાણાને ચડતા વાર નથી લાગતી. જો ફ્રોઝન વટાણા હોય તો એને ગરમ પાણીમાં મૂકીને રાખવા જેથી ચડી જાય. હવે આને ઢાંકી દઈશું. હવે મસાલા કરીશું અંદર. હવે લાલ મરચું નાખીશું, તીખું. પેલું નાખ્યું કાશ્મીરી મરચું, તીખું લાલ મરચું, ધાણા જીરું અને થોડીક હળદર. અને કિચન ગ્રીન મસાલો પંજાબી. મસાલાને મિક્સ કરી લઈશું. હવે આપણે ગ્રેવીમાં તો મીઠું નાખ્યું છે એટલે થોડુંક આપણે મીઠું એડ કરીશું.
હવે પનીર એડ કરી દઈશું. પનીરને થોડું 5 મિનિટ જેવું તેલમાં સાંતરી લઈશું, પછી આપણે પાણી એડ કરીશું ગ્રેવી માટે. અને 1-2 મિનિટ આપણે પનીરને રાખીશું. ગેસની આંચ થોડી ફાસ્ટ કરી દઈશું, ધીમું જ રાખવાનું કે આપણું મરચું બરી ના જાય. હવે થોડું ફાસ્ટ કરી છે, થોડી વાર રાખીશું 5 મિનિટ જેવું, પછી પાણી એડ કરીશું ગ્રેવી માટે. હવે ચેક કરી લઈશું. હવે આપણે ગ્રેવીનો ભાગનું પાણી નાખીશું. થોડી વાર છે, વટાણા તસ્તી પાણીમાં ચડી જશે. જેટલી ગ્રેવી જોઈએ એટલું નાખવાનું. હવે એને ઢાંકીને મૂકી દઈશું, 5 મિનિટ ફરીથી એને ઉકાળી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરીશું. જો કેવું સરસ થઈ ગયું છે, તેલ કેવું સરસ છૂટું પડ્યું છે. જો ગ્રેવી ઓછી જોઈએ તો થોડું પાણી બારી દેવાનું. અમારે આટલી ગ્રેવી જોઈએ છે એટલે અમે આટલી રાખીશું. તો થઈ ગયું છે, હવે ગેસની આંચ બંધ કરી દઈશું. મટર પનીર આપણે લઈ લીધું છે સર્વિંગ પ્લેટ પર, જો કેવું સરસ બન્યું છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. જો 15 મિનિટ લાગે છે અને શાક રેડી થઈ જાય છે, કેવું સરસ દેખાય છે. તમે પણ બનાવજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું હતું મટર પનીરનું શાક. અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.